સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના મહેન્દ્રભાઈ ચેનાભાઈ પરમારને ગોવર્ધન યોજનાનો લાભ મળ્યો. કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેમાંની એક ગોવર્ધન યોજના છે. આ યોજના હેઠળ ઘરેલુ વપરાશ માટે બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના મહેન્દ્ર ચેનાભાઈ પરમારને ગોવર્ધન યોજનાનો લાભ મળ્યો છે. મહેન્દ્રભાઈ જણાવે છે, અમે વગડામાં રહેવાવાળા અને મજૂરી સાથે જોડાયેલા માણસો છીએ. અમારા જેવા માણસો માટે મોંઘી સુવિધાઓ મેળવવી ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. આવા સમયમાં પરવડે તેવી આ ગોવર્ધન યોજનાનો લાભ આપીને સરકાર અમારા ઉપર ઉપકાર કર્યો છે. આજે અમે મજૂરી કરીને થાક્યા પાક્યા પરત ઘરે આવીએ છીએ ત્યારે સરળતાથી રસોઈ બનાવી શકીએ છીએ. રસોઈની સાથે સાથે ગોવર્ધન પ્લાન્ટમાંથી બનતું સ્લરીનો અમે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. આજના મોંઘવારીના યુગમાં પશુપાલન કરતા અમારા જેવા સામાન્ય પરિવાર માટે આ ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યું છે. ગોવર્ધન યોજના સામાન્ય લોકોને પરવડે એવી ફાયદાકારક યોજના છે. આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ 42,000 રૂપિયા થાય છે, પરંતુ સરકાર દ્વારા 37,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. લાભાર્થીએ માત્ર 5,000 રૂપિયાનો ભરવાના થાય છે. સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે મનરેગા અંતર્ગત ગોબર ગેસ પ્લાન્ટનો ખાડો ખોદવાની રોજગારી આપવામાં આવી છે, જેના પરિણામે આંતરિયાળ વિસ્તારમાં રોજગારીની તકો ઊભી થઈ રહી છે. આ યોજના સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સાબર ડેરીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ યોજનાનું સાબરકાંઠામાં સૌ પ્રથમ અમલીકરણ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં કરવામાં આવ્યું છે. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.